કબીરજીએ પોતાનો અંત સમય કાશી નજીકના મઘર ગામમાં જઈને વસ્યા ત્યાં જ પંદરસો સડસઠમાં આ વિચાર પુરુષનો અવસાન થયું હતું પરંતુ કબીર ભગત હિન્દુ હતા કે મુસ્લિમ એ અંગે એ સમયે વિવાદ થયેલો અને આજે પણ થાય છે તેમના શિષ્યગણોમાં હિન્દુ મુસ્લિમ બંને જાતિ સામેલ હતી તેથી કબીરજીના મૃત્યુ બાદ વિવાદ એટલો તીવ્ર બની ગયો હતો કે કોઈએ તેમના પાર્થિવ શરીર પરથી કપન હટાવ્યું તો ત્યાં સબની જગ્યાએ ફૂલોનો ઢગલો નીકળ્યો મગર ગામમાં આજે પણ કબીરજીની સમાધિ છે કબીર કુવા એક હે પનહારી અનેક બળતન સબ કે ન્યાર હે પાની સબમે એક આજથી લગભગ એકસો બાવન વર્ષથી દીવના વાંજા જ્ઞાતિ સમુદાય દ્વારા કબીરજીની યાદ તાજી રાખવા માટે ફૂલો નાગરવેલના પાન અને વાંસની મદદથી કાજરાનો તહેવાર ઉજવે છે જેમાં ફૂલો નાગરવેલના પાન અને વાંસ દ્વારા અનેક રચના કરવામાં આવે છે તેમાં એક મોટું શ્રીફળ જેની આગલી રાત એટલે કે શ્રાવણ વદ ત્રીજના દિવસે આખી રાત પૂજા કરવામાં આવે છે ત્રે શ્રીફળ મૂકવામાં આવે છે અને લોકો પાસે લૂંટાવવામાં આવે છે તેને કાજરો લૂંટાનો કહેવાય છે આ શ્રીફળનું એટલું મહત્ત્વ છે કે જેને મેળવવા લોકોની લૂંટફાટ જોવા મળે છે ખાસ તેને જોવા માટે ક્યાં ક્યાંયથી લોકોના ટોરા ઉમટે છે આ શ્રીફળ નસીબદારને મરે છે અને તેને મેળવનારની દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે અને આની પ્રસાદી પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે માન્યતા છે કે તેની પ્રસાદી ખાવાથી જે મહિલાઓને બાળક ના હોય તેમને બાળકની પ્રાપ્તિ થાય છે આ પ્રસંગે દીવ વાજા જ્ઞાતિના સભ્ય રોહિત સોલંકીના નેતૃત્વમાં આયોજિત કબીર ભગતના કાજરા પર્વની પાલખી યાત્રા નિમિત્તે દીવ નગરપાલિકા પ્રમુખ ક્રિડેશ શાહ ઉપસ્થિત રહી કાજરાના દર્શન કરી તેને ઉપાડવાનો લાવો લીધો હતો આ વર્ષે કબીર ભગતના કાજરાનું ખૂબ જ મહત્વપૂર્ણ શિફર દીવના ઝાલાવાડીના યુવક યતીન રાજે સોલંકી અને તેના મિત્ર ફૈજાને લૂંટ્યું હતું દીવ જિલ્લા એસપી અનુજ માર્ગદર્શન હેઠળ દીવ પોલીસની સેફ્ટી સાથે આ યુવકને તેના ઘર સુધી સહી સલામત પહોંચાડવામાં આવ્યો હતો આ વર્ષે કાજરાનું શ્રીફળ લૂંટનાર યુવક અને પરિવારે ખુશી વ્યક્ત કરી હતી સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા દીવ વાજા જ્ઞાતિના સભ્ય રોહિત સોલંકી અગ્રણીઓ કાર્યકર્તાઓ તેમજ દીવ પોલીસનું સંપૂર્ણ યોગદાન રહ્યું દીવમાં વાજા જ્ઞાતિ દ્વારા કાજરા ઉત્સવની ઉજવણી ભારતભરમાં માત્ર ને માત્ર દીવ ખાતે અનોખા ઉત્સવની ઉજવણી અનોખા ઉત્સવમાં નારિયે લૂંટવાની પરંપરા હતું મીનાક્ષી ગઢવી જેડેસ ટીવી દીવ મારું નામ યતીન છે અને હું આજે કાજરામાં નાયલ જીતો મને બહુ ખુશી છે નાયલ જીતો અમારા ગામના મિત્રો અને ફેઝોનો બહુ સપોર્ટ રહ્યો અને હું ખુશ છું અને મારા ગામવાળા પણ ખુશ છે કે ગામમાં નારિયેલ જીતીને આવ્યું અને મારા ગામમાં ખુશીનો માહોલ છે અત્યારે જોરાવાડીમાં બહુ બધા ખુશ છે ને મારા ઘરના પરિવાર પણ ખુશ છે કે હું નાયલ જીતીને